હે કિડો હવારી આજની વાર્તા ડોસો અને દીકરો એક હતો ડોસો અને એક હતો દીકરો બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા આગળ બાપ અને દીકરો ચાલ્યા જાય છે ને પાછળ ગધેડું દોરાયું આવે છે રસ્તે જુવાન માણસો મળ્યા તે કહે અરે રામ આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે બાપને થયું વાત તો બરાબર છે બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો ત્યાં તો બે બાઈઓ મળી બાઈઓ કહે હે રામ આ કરજૂક ભાળ્યો બિચારો બુઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાન જો દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે એને શરમ નહીં આવતી હોય દીકરાને થયું બાઈઓની વાત પણ ખોટી નથી દીકરો હેઠે ઉતર્યો ને ફરી બાપ ગધેડા પર બેઠો ત્યાં તો વળી કોકે કહ્યું એલા તારા ધોળામાં ધૂળ પડી તો નથી આ છોકરો બાપડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે છોકરાને પણ ભેગો બેસાડી લે ને ડોસો શરમાઈ ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો જરાક દૂર ગયો ત્યાં બાવાઓનું એક ટોળું આવ્યું એક બાવો કહે અરે છે આ બાપ દીકરાને કોઈ નહીં દયા બેહુ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે એ મૂંગા જીવને કંઈ બોલતા આવડે છે તે બોલે બેઉના ભારથી બચાડો જીવ કેવો મૂંઝાઈ ગયો છે બાપ દીકરો ગધેડા પરથી ઉતરી પડ્યા દીકરો કહે બાપા ત્યારે હવે આપણે કરવું શું બાપા કહે આમાં તો મને પણ સમજ પડતી નથી ત્યાં એક ઉંમરલાયક ડોસી નીકળી બાપ દીકરાની મૂંઝવણ જાણી તે હસવા લાગી ડોસી કહે કે આમ સાવ બાઘા જેવા થાઓમાં જે માણસને કાંઈ કામ ધંધો હોય નહીં તે જ બીજાનું વાંકું બોલે કે બીજાની ભૂલો કરતા ફરે અને માગ્યા વિનાની શિખામણ આપ્યા કરતા હોય એવા લોકો તો ડબ્બુના ઢ કહેવાય એવા નકામા માણસોની વાતો આપણે શું કામ સાંભળવી તમ તમારે બાપ અને દીકરો તમને પોતાને ઠીક લાગે તેમ કરો અને તમારે રસ્તે હેળતા થાઓ બાપ દીકરાને ડોસીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શિખામણ આપી દોડ ડાયા થતા નકામા માણસોની વાત પર ધ્યાન આપવાનું છોડી દીધું મિત્રો મજા આવીને આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો સ્ટે ટ્યુન બાય